धरमपुरमां तालुकानी 200थी वधु आंगणवाड़ीओमां फरज बजावती बहેનોએ પડતર માંગણીના મુદ્દે વાલુડ ફળિયાથી એક વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। धरमपुर तालुकाना जुदा जुदा गामोनी आंगणवाड़ीमां फरज बजावती कार्यकर तेमज तेड़ागर बहेनोए पगार वधारा तेमज मोबाइल मार्फते रोज आपवामां आवता डेटानी कामगीरी पाछी खेंचवा सहितना मुद्दे मामलतदारने आवेदनपत्र आपी जो तेमनी मांगणी स्वीकारवामां नहीं आवे तो गांधी चिंध्या मार्गे आंदोलन करवानी चीमकी उच्चारी हती। મારું નામ પ્રીતિબેન પ્રદીપભાઈ પટેલ, હું લાકડમાળ આંગણવાડી વર્કર છું। અમારી એ જ માંગણી છે કે જે અમારા આઈસીડીએસની જે ફરજમાં આવતી હોય એ જ સેવા અમને આપે અને જે બાહ્ય કામગીરી એ અમને ની સોંપે અને મિની આંગણવાડી છે તેને મોટી કરે। બાહ્ય કામગીરીમાં તો જે આ પોષણ સુધા છે એમએમઆઈ છે એ અમને અમે કરવા તૈયાર, પણ એમાં અમને સંતોષકારક લાભાર્થીઓ અમને આપતા નથી। સ્વામીબેન રમેશભાઈ પટેલ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ। અમારી એ માંગણી છે કે લઘુત્તમ વેતનમાં વધારો કરો, બીજા રાજ્યોની જેમ અમારો આપવો જોઈએ લઘુત્તમ વેતન। જ્યારે આપણે ગુજરાતમાં આપણા સરકાર વડાપ્રધાન જે મોદી સાહેબ છે તો પછી આપણે બહેનોને કેમ એટલું બધું શોષણ થાય એ માટે અમારી ખાસ માંગણી, ને આ જે પારુબેને કીધું એ બરાબર જ છે। મારું નામ પ્રીતિબેન, મારું નામ પટેલ પિનલબેન મહેશભાઈ પટેલ, હું કાકડકુવા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। અમને આઈસીડીએસ વિભાગ સિવાય ઘણી બધી કામગીરીઓ સોંપવામાં આવે છે, તેમાં અમે પહોંચી વળતા નથી। જેવી રીતે કે અત્યારે એમએમવાય આવ્યું છે તો એમએમવાયમાં ઓટીપી માંગવાનો, ઓટીપીમાં બધા જેટલો પણ સ્ટોક હોય છે એ બધી માહિતી લાભાર્થી પર જાય અને સ્ટોક પૂરો મળતો નથી તો અમે વિતરણ કેવી રીતે કરીએ? ધારો કે ચણા અને તેલ આવ્યું છે, દાળ આવી નથી અને ઓટીપી માંગે, એમાં ત્રણે ત્રણ વસ્તુ જતી રહી તો અમારે એ લાભાર્થીને ઓફલાઈન આપવો કેવી રીતે, વિતરણ કેવી રીતે કરવું? અને બીજું કે મિની આંગણવાડી છે એમને હેલ્પરનો પગાર મળે છે તો એ લોકો રજીસ્ટર મેન્ટેન કરે કે પછી ઓનલાઈન એન્ટ્રી કરે, રસોઈ બનાવે કે બાળકો સાચવે, કઈ કામગીરી કરવા? બીજું કે અમે આંગણવાડી વર્કર તરીકે જે ફરજ બજાવીએ છીએ એ અમને 10 પાસ મેટ્રિક પાસ પરથી લેવામાં આવ્યા છે, બરાબર, અને મેટ્રિક પાસ પરથી અમને પગાર આપવામાં આવે છે, ધારો કે 7,800 પગાર, એ અમારા માટે અમને કામગીરી તો એમ એ બીએડની સોંપવામાં આવે છે। તમે ઓનલાઈન એન્ટ્રી ખરેખર 10 પાસ પાસવાળાને આપો આ એન્ટ્રી કરી શકતા છે? આ બધી કામગીરી કરી નથી શકતા, જે કામગીરી અમને એમ એ બીએડ પરની કામગીરી સોંપે અને પગાર તો અમને એકદમ છેલ્લે નીચે ન અપાય એવું થોડું હોય એમ, એને તમે કામગીરી સોંપો એના પ્રમાણમાં વેતન પણ આપો એમ, કેમકે અમને ખરેખર તો 7,800માં અમને કંઈ પણ પોસાતું નથી। જેવી રીતે અમે મોબાઈલનું રિચાર્જ કરવા જઈએ તો 700 રૂપિયાનું અમે રિચાર્જ કરીએ તો અમારે તો 1,000 રૂપિયા તો એકદમ રિચાર્જમાં જ જતા રહી, તો પછી અમે કેવી રીતે એ લોકોની કામગીરી અમારા પર્સનલ ફોનમાં એક તો કરવાની તો કેવી રીતે કરીએ? એક તો રજીસ્ટર મેન્ટેન કરવાના, ઉપરથી ઓનલાઈન એન્ટ્રી કરવાની તો એટલો સમય પણ મળતો નથી, ઉપરથી દબાણ આવે તાત્કાલિક માહિતી આપો, દરેક મિટિંગમાં બોલાવે તો કેવી રીતે પહોંચી વળવાનું અમારે એમ, અને કોઈ પણ માહિતી માંગે તો તાત્કાલિક માંગે તો તાત્કાલિક માહિતી તો અમે પહોંચી વળતા નથી દરેક જગ્યાએ, એટલે 24 કલાક જેવી અમને કામગીરી સોંપે। ધારો કે વજન ઊંચાઈની એન્ટ્રી નાખવાની તે પણ દિવસે થતી નહીં હોય તો જે બહેનોને નેટ નહીં ચાલે તો અમે રાતે રાતે કામગીરી કરીએ, ને ઓટીપી માંગવાનો તો અમે અડધો કલાક એના માટે રાહ જોઈએ, એક બહેનોને ઓટીપી લેવા માટે અડધો કલાક રાહ જોઈએ તો અડધો કલાક સુધી અમારે પેલા લાભાર્થીને બેસાડી રાખવું પડે આંગણવાડી પર, ને અડધા લાભાર્થીઓ તો ઓટીપી નથી આપતા કે અમારા પૈસા કપાઈ ગયા તો, એટલા માટે સરકાર અહીંયા કે તમે આજે આવેદન પત્ર આપ્યું જે સરકાર કદાચ ધ્યાને નહીં લે તો તમે હવે પછી નો શું કરી શકો? જો અમારી માંગણીઓને માંગણી ન સંતો